મુંદ્રાના પ્રાગપર ખાતે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામના 32 વર્ષના અવસરે 2 દિવસીય જીવદયા અહિંસા યજ્ઞના સમાપને સંસ્થાની સેવાને બિરદાવાઈ હતી. સંપન્ન થયું 2 દિવસનું જે સંમેલન હતું અહિંસા સંમેલન, એની અંદર આજે લગભગ અમે એટલી અમારી ટીમ મહેનત કરે 6-8 મહિનાની ત્યારે આ કાર્યક્રમ થઈ શકે છે. અને આ કાર્યક્રમની અંદર આજે લગભગ 8-10 સ્ટેટમાંથી, હૈદરાબાદ હતું, જયપુર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, અલગ અલગ સ્ટેટમાંથી લોકો આવ્યા હતા અને બધા એક એક ગૌરક્ષાને તેમજ અન્ય વાતો પર, પર્યાવરણ પર એક્સપર્ટ લોકો હતા, એમના બધા એમનું સંમેલન થયું, બધાએ બોલ્યા, પોતાના વ્યક્તિત્વ રાખ્યા, એકબીજાની ઓળખાણ થઈ અને એકબીજાને પૂરક થયા. એનાથી ઘણું બધું નોલેજ એકબીજાને મળે અને બધાને એક કામ કરવાની ધગશ વધે અને વિશ્વાસ વધે. તો આના ફળસ્વરૂપે ઘણું મોટું આ બીજ વાવીએ ને એ બીજ બહુ મોટું થાય છે એવા છેલ્લા 10 વર્ષથી અમે આ સંમેલન રાખીએ છીએ. 2 દિવસનું આખો દિવસનું પેક હોય, લગભગ 400-500 લોકો એમાં જોડાય, એમાં 101 લોકો તો સંસ્થા જ હોય, પોતે એક ઇન્ડિવિજ્યુઅલ સંસ્થા જેવા માણસો આવે છે આની અંદર અને એકબીજાની વાતોથી જે જે હોય પ્રગતિ થઈ શકે છે. અને આ અમે એકબીજાને મેળવવાનું કામ તન મન અને ધનથી કેવી રીતે એકબીજાને સહયોગ થાય અને કેવી રીતે બધાનું પ્રગતિ થાય એના ઉપર આ સંસ્થા કામ કરી રહી છે અને ઘણું જ ડેવલપમેન્ટ થયું છે. અને અહિંસાધામે એવું મોડેલ બનાવ્યું છે કે અહીંયા આવી અને ભારતભરના લોકો ગૌરક્ષા, પર્યાવરણ અને પશુધન ઉપર કાંઈ ને કાંઈ શીખી જાય છે. એને PhD ને R&D બી કરવી હોય તો 2 દિવસ અહીંયા રહે તો અમારી પાસે પૂરી સગવડ છે અને આ સિસ્ટમ શીખીને એને 100% સ્વાવલંબી બનવા તરફ અને બીજા ઘણા બધા વિકલ્પથી એ પરિચિત થાય અને એને ઘણા ફાયદાઓ થાય સંસ્થામાં, એવી અમારું આ મોડેલ બન્યું છે અને આગળ ભજી બની રહ્યું છે. ધન્યવાદ. વંદે ગૌ માતરમ. ખાસ મહેન્દ્રભાઈ, દાતાઓનો આપણે ઘણો બધો સહયોગ મળે છે. હજી આપણે દાતાઓ વધુ આમાં યોગદાન આપે, કારણ કે આ એક જીવદયાની પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો અને આજે આપણે જોઈએ છીએ અહીંયા હજારો પશુઓ છે તે સારવાર લઈ રહ્યા છે, ડૉક્ટરોની સેવા પણ કાબિલેદાદ છે, ત્યારે એના વિશે શું કહેશો? આજે દાતાઓ હોય તો એને ખબર છે કે ક્યાં પૈસા આપવા અને કેવી રીતે આપવા, પૈસા અમારા કેવી રીતે વપરાશે. ને જ્યારે અમે લોકોએ શું કાંઈ બી કામ વાતોથી નથી કરતા, અમે કામ કરી અને પૈસા માંગીએ છીએ અને લોકોને દેખાય છે દાતાઓને કે આ તો કામ ખૂબ કરી રહ્યા છે, ખૂબ ખર્ચો લાગે છે, તો દાતા સ્વેચ્છાએ પોતાના પૈસા અમને આપે છે અને બીજા લોકોને જોડે છે. એટલે માટે કામ કરતા જાઓ અને કામના રિઝલ્ટો દેખાશે, કામ સારું લાગશે, તો લોકો પૈસા આપવા તો તત્પર છે. અને આ કોરોના પછી તો ડોનેશન નોટબંધીથી આપણને લાગ્યું ઘટી ગયું છે, પણ નહીં, CSR અને આ કોરોના પછી લોકોને સમજ પડી છે કે આપણે જીવશું અને બીજાને ઉપયોગી થશું તો આપણો ફાયદો છે અને લોકો વધારે ને વધારે ડોનેશન આપી રહ્યા છે અને સેવાના કાર્યોમાં જોડાઈ રહ્યા છે. હું હરેશભાઈ વોરા, એન્કરવાલા હિંસા ધામના પ્રમુખ. દર વર્ષે અમે જાન્યુઆરી મહિનામાં 2 દિવસનું સેમિનાર રાખી છે. ગઈકાલે 7 જાન્યુઆરી અને આજે 23 સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો હતો અને અલગ અલગ વક્તાઓ આવ્યા હતા. સવારના 7 વાગે, 7 તારીખના સવારના 9:30 કલાકે એક સ્ટેજ પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં અમે દર વર્ષે 3 એવોર્ડ આપીએ છીએ. આ વખતે અમે એવોર્ડ હિતેશભાઈ જાની, જયેશભાઈ લાલકા અને એડવોકેટ ધર્મેન્દ્ર, જે ડીસાથી આવ્યા હતા, જે ગૌરક્ષા ઉપર કામ કરે છે, એમને આપ્યો હતો. બપોરના સેશનમાં અમે નંદી સરોવર ગયા હતા બધા. એમાં નંદી સરોવરમાં જે અમે વૃક્ષ લગાડ્યા છે એની બધી માહિતી આપી હતી અને પછી ત્યાંથી અમે જે જીંજવો ઘાસ અને નેપ્યોર ઘાસ વાવીએ છીએ એની બધી માહિતી અમારી સાથે 150 જણા મુંબઈથી બધા દાનવીર અને બધા અલગ અલગ સંસ્થાઓમાંથી, 20 સંસ્થાઓમાંથી બધા પદાધિકારી, મહારાષ્ટ્ર ગૌશાળાથી બહાર લોકો આવ્યા હતા. આ બધાએ નિરીક્ષણ કર્યું હતું અને એમને લાગ્યું હતું કે આ જે સ્વર્ગ છે એ જાણે લાગે નંદી સરોવર અહીંયા જ ઉતર્યું છે. એ પ્રમાણે એ લોકો બહુ જ ખુશ અને અહીંયાથી બહુ શુભ સંદેશ લઈને ગયા હતા. સંસ્થાનું 35 એકરમાં જે તળાવ બન્યું છે એ બી એમણે નિહાળ્યું હતું. અને રાતના ઈલાબેન અમરીશ શાહ, એનો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, એ બી ખૂબ સુંદર રીતે પાર પડ્યો હતો. એમાં હિન્દી, ગુજરાતી, શાયરી અને કવાલી એ તરફનો બધા પ્રોગ્રામ અને સંગીતનો પ્રોગ્રામ હતો. તો આખા દિવસનો પ્રોગ્રામ અમારો ખૂબ સારી રીતે થયો હતો. બીજા દિવસનો જે 8 તારીખનો પ્રોગ્રામ હતો એનો કન્સેપ્ટ અમારા સેક્રેટરી મૂલચંદભાઈ છેડા આપશે. અને દર વખતે જ્યારે બી પ્રોગ્રામ હોય ભુજમાં, ગાંધીધામમાં કે કચ્છમાં, તો આ આશાપુરા ચેનલનો અમને ખૂબ જ સાથ સહકાર રહે છે, તો એના માટે હું એમનો ધન્યવાદ કરું છું અને ખૂબ ખૂબ આભાર. હું મૂલચંદ છેડા, અહીંયા કચ્છનો છું, રતાડિયા ગણેશનો છું અને હમણાં સંસ્થા સાથે જોડાયેલો છું, જોઈન્ટ સેક્રેટરી છું. આ
जे अमे मुंबई थी दर महीने अहीं आवीए छे अने अहीं रहीए छे चार दिवस बधो अहींनो देखरेख राखीए छे नंदी सरोवरनी विजिट करीए छे अने संस्थानी विजिट लईए छे अमे बधा कमिटी मेम्बर रेग्युलर अहीं आवीए छे हवे आजे बे दिवसनो प्रोग्राम हतो એમાં 8 તારીખના સવારના અહીંયા આપણે અહિંસા હોલમાં અલગ અલગ જાતના વક્તાઓ અલગ અલગ પ્રકરણો પર બોલ્યા હતા અને લગભગ 500 જણે ભોજનનો સ્વાદ પ્રસાદનો લાભ લીધો હતો એ સિવાય બધા આખું સંસ્થાને નિહાળી હતી અને આખા મહારાષ્ટ્ર ગુજરાત એમાં આ સંદેશો ફેલાય એની અમે પ્રેરણા આપી હતી છેલ્લા 32 વર્ષથી આ સંસ્થા જીવદયા પર્યાવરણ માટે બહુ સારું કામ કરે છે અને સૌરે સંસ્થાઓ માટે આ સંસ્થા એક મોડેલ રૂપ છે આનું અનુકરણ કરીને બીજી અન્ય સંસ્થાઓ પણ એવા કાર્ય કરી રહી છે હું રચના જોશી એડવોકેટ એન્કરવાલા અહિંસા ધામમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ અહીંયા ઉમળક્યા હતા અને વિવિધ પ્રાકૃતિક ચીજ વિવિધ પ્રાકૃતિક સૌંદર્યને બચાવવાના અને મૂંગા જીવોને એ કેવી રીતે એનું રક્ષણ કરવાનું અને કેવી રીતે એનું ભક્ષણ થતું અટકાવવાનું એ મેઇન એક પોઈન્ટ છે અહિંસા ધામનો હાલમાં કપાતી ગાયોને રોકવાનું અને એ ગાયોનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને એ ગૌ સેવા કરી અને એ ગાયોમાંથી આપણે એ જે મળતા લાભો છે એ કેવી રીતે લઈએ કેન્સર જેવા રોગોને પણ માત આપતી એક ગૌ માતાનું કેવી રીતે આપણે બચાવ કરી શકીએ એનો એક જીવતો જાગતો ઉદાહરણ છે અહિંસા ધામ એન્કરવાલા અહિંસા ધામ તો અમે આ હર વર્ષે અહીંયા આવતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં ભાગ લેતા હોઈએ છીએ એવી જ રીતે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ પણ આ અહિંસા ધામ સાથે જોડાવો અને પ્રકૃતિના કણે કણ સાથે આપ જોડાતા રહો એવી જ પ્રાર્થના સાથે રચના જોશી જય હિન્દ આશાપુરા ચેનલના શ્રીમાન શ્રી એટલે હું તો દર વર્ષે આવું છું અને બે દિવસનો પ્રોગ્રામ હોય છે દર વર્ષે બે દિવસ હોય અહીંયા અહીંયા એક તો જીવદયાનું કામ છે ને બીજું એ બાને શું છે કે આ લોકોના સંપર્ક એટલા બધા છે કે દેશભરમાંથી અજીબ વ્યક્તિઓ નીકળી આવે ને મોટે ભાગે એ લોકો જીવદયા માત્ર ગાય માટે નહીં કોઈ પણ એવી એક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એવા લોકોને અહીંયા લાવે એ લગભગ નવા જ હોય આ વખતે મહારાષ્ટ્રમાંથી આવ્યા છે ક્યાં દૂર દૂરથી ક્યાં લોકો આવ્યા છે એ લોકોને આપણે કોઈ દી આપણે ખબર પણ ન હોય ને ક્યારેય વિચાર્યું નહીં પણ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં ગાયો માટે કે રસ્તે રઝળતા કોઈ ગાયલ જીવ કોઈ જખમી થાય એને કોઈ સારવાર કરતું હોય તો આવી પ્રવૃત્તિ ત્યાં મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પણ થાય છે તો આજે આ લોકોને જોયા ત્યારે ખબર પડી એટલે આની એક મજા છે આપણે નવું નવું જાણવા મળે નવા વ્યક્તિઓને મળવાનું થાય આનંદ થાય ખાસ જે આપણે કહીએ કે આજે વૃક્ષારોપણનું મહત્ત્વ વધી રહ્યું છે અને આપ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે છે અને બારે માસ કેસર કેરીનો જે સ્વાદ કચ્છને મળે છે એ વિશે શું કહેશો ગ્લોબલ વોર્મિંગની જે અત્યારની પરિસ્થિતિ છે જલવાયુ પરિવર્તનની એ આ વૃક્ષારોપણથી જ રોકી શકાશે અધરવાઇઝ નજીકના ભવિષ્યમાં આપણે બહુ મોટી તકલીફોનો સામનો કરવો પડશે અને ઓર્ગેનિક કેસર મેંગો ઓર્ગેનિકમાં આપણે જે મેંગો ફાર્મિંગ કરીએ છીએ પ્રોડક્શન લઈએ છીએ એનો આખો સ્વાદ અને ટેસ્ટ અલગ છે જેની આખા દેશમાં ડિમાન્ડ થાય છે ભાવનો કોઈ ઇસ્યુ મને આજ સુધી નથી આવ્યો જો ક્વોલિટી આપણે આપીએ તો ભાવનો ઇસ્યુ ક્યારે નથી આવતો એવો મેં નોટ કરેલો છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગાયના છાણનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ગાયનો છાણ આજે આપણે જોઈએ છીએ કે એનાથી ઘણા બધા રોગ પણ નાબૂદ થાય છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ એ સારું હોય છે એનો છાણ ચામડીના રોગોમાં પણ ઉપયોગી તો એની મહત્વ શું છે જણાવો જય ગૌ માતા જય ગોપાલ હું મુકેશભાઈ બાપટ શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ અંતરજાલથી આજે અમે પ્રાગપર અહિંસા ધામમાં અહીંયા કને બે દિવસના પ્રોગ્રામમાં મુલાકાતમાં આવ્યા હતા ત્યાં આ મહાસાપુરા ન્યૂઝ ચેનલ ને પરેશભાઈ જોશી સાથે અમારી મુલાકાત થઈ અને અમને તમે આ મોકો આપ્યો એટલે તમારી ચેનલને હું શુભકામના આપું છું અમે દર વર્ષે ગયા વર્ષથી પ્રોગ્રામ ચાલુ કર્યો છે ગાંધીધામની અંદર શ્રી મીટી રોડ ગૌશાળા સેવા સમિતિ ત્યાં અમે બહેનો દ્વારા ગયા વખતે 2 લાખ છાણા બનાવ્યા હતા અમે અને ગોબરની ઉપયોગિતા હોડી માટે
લોકો છાણા લે અને આખા ગુજરાત રાજ્યની અંદર એક નવો મેસેજ ગયો કે અમે ગયા વખતે 2 લાખ છાણા બનાવ્યા બહેનો દ્વારા અને આપણે લોકો બહેનો આવીને સામેથી બનાવતી હતી અને અમે છાણા પેકિંગ કરીને હોળીવાળા લોકોને મળી અને સંપર્ક કરીને સમજાવ્યા અમને તો અમે 2 લાખ છાણા વેચી શકીએ અને 3 લાખ રૂપિયા ગૌશાળામાં આવી જાય એવી રીતે હવે જેમ જેમ દિવસો જાય છે તેમ આપણે ગૌશાળાને આત્મનિર્ભર કરવાની જરૂર છે કારણ કે આવનારી ભવિષ્યમાં આવનારી પેઢી દાન નહીં આપે જો આપણે સરખોનો પ્રચાર પ્રસાર નહીં થાય તો આવનારી પેઢી દાન ઓછું આવશે તો આપણે આ એક ભારત દેશની અંદર હોળી આખા દેશની અંદર થાય છે તો જે શહેરી ગૌશાળા છે ત્યાં કને આ બહેનો દ્વારા છાણા બનાવીને બહેનોને સારી મજૂરી રોજગારી મળશે અને એમની આવક થશે અને જે ગૌશાળા છાણા માણસો ઊંચા ભાવે તમે દેશો તો લેશે આ વખતે અમે 2 રૂપિયા ભાવ નક્કી કર્યો છે અને ગાંધીધામ આદિપુર અંજાર અને જેટલો પણ વિસ્તાર છે ત્યાં અમે 5 લાખ છાણા હોળીવાળાને સમજાવીને વેચશું અને 10 લાખ રૂપિયા ગૌશાળામાં એક જ દિવસમાં એમને પણ ભેરું કરી દેશું જય ગૌ માતા જય ગોપાલ મિત્રો મહારાષ્ટ્રની અંદર જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પશુઓની હંમેશા આપણે જોઈએ છીએ કે પ્રાગપર અહિંસા ધામ ખાતે સેવા થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રથી પણ સેવાભાવી યુવાનો આપણી સાથે જોડાયા છે મહારાષ્ટ્રમાં પણ તેઓ જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યા છે આપકા નામ ઓર કહાં સે આતે નમસ્કાર મેં દેવેન્દ્ર આપેલી હમ લોગ ચંદ્રપુર મહારાષ્ટ્ર સે હૈ હમ લોગ વહાં પે એક પ્યાર ફાઉન્ડેશન કરકે સંસ્થા ચલાતે હૈ હમ લોગ યહાં પે કચ્છ મેં યહાં અહિંસા ધામ કે બારે મેં સુને થે ઓર હમ લોગ 2 દિન કે લિયે યહાં પર આયે आप यकीन नहीं मानेंगे ये ऋषि मुनियों का क्षेत्र है ऐसा हमें लगा है यहाँ पर और यहाँ पे जो सेवा होती है बहुत ही प्यारी सेवा होती है हमने बहुत कुछ सीखा है यहाँ के डॉक्टर से यहाँ के महेंद्र भाई जी से और हम लोग यही आशा करते हैं कि ऐसा अहिंसा धाम हर क्षेत्र में हर डिस्ट्रिक्ट में बने ताकि जितने गौ माता हैं उनकी रक्षा हो और सारे पशुओं की रक्षा हो जीव दवा का भाव जो है सब में पहुंचे धन्यवाद महाराष्ट्र में आप कितने बरस से ये सेवा कर रहे हैं हम लोग पिछले 4 साल से कर रहे हैं लेकिन मैं पिछले 18 साल से कनेक्टेड हूँ और अभी हम लोग ने 20,000 के ऊपर जानवरों की रक्षा की है कत्तल खाने से लेकर हर प्रकार के जानवर हमारे पास आते हैं एट प्रेजेंट शेल्टर पे हमारे 400 जानवर है लोगों को आप क्या संदेश देंगे ये जो जीव दया का भाव है सब में होना चाहिए और गौ माता की रक्षा करना हम सभी का धर्म है क्योंकि जब तक गाय जीवित है और गाय सुरक्षित है भारत एक ऐसा रत्न बन के रहेगा कि यहाँ पर किसी चीज की भी कमी नहीं होगी यहाँ प्रागपुर में आपको डॉक्टरों की सेवा देख के कैसा लगा मैं तो ये कहूँगा कि भगवान के दूसरे रूप है यहाँ पर कि इतने भयानक भयानक पशुओं को उन्होंने बचाया जो सही में मृत्यु को प्राप्त हो सकते थे तो ऐसे डॉक्टरों को और ऐसे सारी टीम को और खास करके अहिंसा धाम की पूरी टीम को बहुत बहुत शत शत प्रणाम आपके टीम लीडर कौन है आप ही हाँ जी और आपके साथ कौन कौन है मेरे साथ में अमन है जो कि हमारे ग्रुप के एक चाणक्य बोल सकते हैं और ये हमारे रेस्क्यू हेड है ये हमारे पूरे जितने भी जानवरों का रेस्क्यू होता है वो होते हैं ये हमारे डॉक्टर की टीम पूरी चलाते हैं ये हमारे बोले तो औषधि के पूरे धारक है और ये हमारा पूरा शेल्टर चलाती है प्राची है जी थैंक यू सर मेरा नाम पायल ठक्कर है हम लोग वी कैन विल फाउंडेशन से है सो हम यहाँ पे अहिंसा धाम में आए हैं यहाँ पे जो 2 दिन का प्रोग्राम होता है तो यहाँ की व्यवस्था और सब चीज़ें बहुत ही अच्छी है उन्होंने यहाँ का सब जो प्रोग्राम है वो बहुत अच्छा लगा हमें बहुत कुछ जानने मिला सो हम लोग का एक सेंटर है कांदिवली महाराष्ट्र में वहाँ पे हम 140 बच्चों को रोज़ पढ़ाते हैं और उनको काफ़ी सारी दूसरी एक्टिविटीज़ भी करवाते हैं जैसे डांस हो गया कराटे हो गया वैसी सारी एक्टिविटीज़ करवाते हैं हम लोग 6 साल से ये फाउंडेशन चला रहे हैं और बाकी सर जो आप फाउंडेशन चलाते हैं वो उसमें फाउंडेशन में कौन से स्टूडेंट आते हैं जो भी बच्चे फीस को अफोर्ड नहीं कर सकते उन बच्चों को हम इस फाउंडेशन में सबसे पहले प्रायोरिटी दी जाती है तो जैसे कि एक कोई काम वाली का बेटा है या कोई ड्राइवर का बेटा है जिसको पढ़ने की बहुत चाह है बट कोई अपॉर्चुनिटी है कहाँ पढ़ना उसको पता नहीं इन बच्चों को हम पहले कहते हैं मित्रों आ मोटी बात कहवाई आज आपणे જોઈએ છીએ કે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને શિક્ષણ એ આપણે કહીએ ને કે એનો આજે વેપાર થઈ રહ્યો છે ત્યારે આ સંસ્થા હું ફાઉન્ડેશનની વાત કરું તો મહારાષ્ટ્ર જેવા શહેરમાં વિદ્યાનું દાન આપી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી આગળ વધ્યા છે ત્યારે એવા વિદ્યાર્થીઓ આગળ વધ્યા હોય એમનું પણ અમારા પાસે એવા છોકરાઓ છે જે 9th સ્ટેન્ડર્ડમાં એક LD કરીને ડિસેબિલિટી આવે છે લર્નિંગ ડિસેબિલિટી એ ડિસેબિલિટીમાં હતા અને આજે એ લોકો એક CA એજ્યુકેશન પરસ્યુ કરી રહ્યા છે અને અમારા જે ફર્સ્ટ યરના છોકરાઓ હતા આજે બધા જ સારા જોબમાં છે સો અમારો જે ઉદ્દેશ હતો કે એ લોકોને ફક્ત ભણાવવું નહીં બટ એ લોકોને જોબ સુધી સાથ આપવો એ અમારો ઉદ્દેશ છે અને આખી ટીમ મળીને એના ઉપર દિવસ રાત મહેનત કરે છે ટોટલ 300 છોકરાઓ 140 NGOમાં અને બાકી અમે લોકોને સ્લમ્સમાં ઘરે જઈને એજ્યુકેશન આપીએ છીએ સો હરેક વોલેન્ટિયરના અમારા જે ડેડિકેશન છે એના કારણે આ કાર્ય સરખી રીતે થઈ શકે છે
ખાસ હું વાત કરું, ટીમમાં કોણ કોણ છે એમનો પરિચય આપજો. વૈભવ ડાલમિયા, અમારું CSR અને 12th સ્ટાન્ડર્ડનું પૂરું માઇન્ડ મેપિંગ કરે કે કયા છોકરાને કઈ વીકનેસ છે, કેવી રીતે એને આગળ લાવવામાં પ્રોત્સાહન આપે અને કયા લોકો અમને સપોર્ટ કરી શકે, ફંડ્સ રીતે નહીં બટ અમને ફંડ્સની જે રિક્વાયરમેન્ટ છે એના સોલ્યુશન રિલેટેડ કોણ અમને હેલ્પ કરી શકે એના માટે દિવસ રાત કામ કરે છે. હા, તો પાયલબેન એમાં કામ કરે છે ફૂડ ડિપાર્ટમેન્ટમાં, તો જ્યાં બી ફૂડની રિક્વાયરમેન્ટ હોય હોસ્પિટલમાં, રોડ્સ પર, એ જગ્યા પર કેવી રીતે ફૂડ પહોંચે, સારું ફૂડ અને કન્સિસ્ટ કરી શકે, ફંડ્સ રીતે નહીં બટ અમને ફંડ્સની જે રિક્વાયરમેન્ટ છે એના સોલ્યુશન રિલેટેડ કોણ અમને હેલ્પ કરી શકે એના માટે એ દિવસ રાત કામ કરે છે. હા, તો પાયલબેન એમાં કામ કરે છે ફૂડ ડિપાર્ટમેન્ટમાં, તો જ્યાં બી ફૂડની રિક્વાયરમેન્ટ હોય હોસ્પિટલમાં, રોડ્સ પર, એ જગ્યા પર કેવી રીતે ફૂડ પહોંચે, સારું ફૂડ અને કન્સિસ્ટન્ટલી બેસિસ પર પહોંચે એનું કામ કન્ટિન્યુઅસ કરી રહ્યા છે અને અમારા છોકરાઓને બી ફૂડ ટાઈમ પર પહોંચે એના માટે દિવસ રાત કાર્યરત છે. બીજા બેન, માનવતા કરીને અમારો એક ઇવેન્ટ થાય છે જેમાં અમે હરેક છોકરાએ શું ભણ્યું આખા વર્ષમાં એ અમે લોકોને બતાવીએ છીએ પ્રબોધન ઠાકરે હોલમાં, જ્યાં કને 1200 લોકો એ પ્રોગ્રામ જોવા આવે છે, એમના મા બાપ, ડોનર્સ, વોલેન્ટિયર્સ, તેને છોકરાને એક પ્લેટફોર્મ મળે છે, તો એ દિવસ રાત એના પર કામ કરે છે અને એ છોકરાઓને એ તૈયાર કરે છે કે એ લેવલ પર પહોંચે અને એક દિવસ એ પોતાની પહેચાન બનાવી શકે. ખાસ પ્રાગ પર અહિંસા ધામની આપણે વાત કરીએ તો અહીંની જે આપણે ચેરમેન છે મહેન્દ્રભાઈ સંગોઈ, પછી એમના અહીંયાના જે ટ્રસ્ટી છે, અહીંયા ડૉક્ટરો છે, એમની સેવા આપને કેવી લાગી? બહુ બહુ સરસ લાગી. એ આ મારો સેકન્ડ ઇયર છે, ફર્સ્ટ ઇયર અમે જોવા આવ્યા હતા, સેકન્ડ ઇયર આજે અમે ફરી આવ્યા છીએ, કેમ કે અમને અહીંયાનો જે પ્રેમ છે, જે અફેક્શન મળ્યો છે એ બહુ ઓછી જગ્યા પર મળે છે. ખાલી બોલાવા ખાતર નથી બોલાવતા બટ જે વક્તાઓને એ ઊભા કરે છે અને એ વક્તાઓ જે ઉદ્દેશને સંદેશ આપે છે એમનાથી એક અલગ પ્રોત્સાહન મળે છે અને એના માટે અમે એવરી યર આવતા રહીશું. તો ખરેખર દર્શક મિત્રો, આ ટીમને આપણે અભિનંદન આપવા જોઈએ અને શિક્ષણનો વ્યાપ વધારી રહ્યા છે મુંબઈ જેવા સ્લમ એરિયામાં, કે જ્યાં બાળકો આજે આપણે જોઈએ છીએ શિક્ષણ નથી મેળવી શકતા, એવા પરિવારોના એ બાળકોને એમણે જે તે પોતાનું શિક્ષણ આપી રહ્યા છે. આજે શ્રીમંત પરિવારો એ તો ગમે ત્યાં પોતાના બાળકને ભણવા માટે મોકલી શકશે, પરંતુ જે જેનો કોઈ ન હોય અને જે સમજી લ્યો નાના પરિવારમાંથી આવતા હોય અને એમની પાસે એટલા બધા રૂપિયા પણ ન હોય કે એના બાળકને આગળ ભણાવી શકે, એવા બાળકોને આ ભણાવી અને આ સંસ્થા કાર્ય કરી રહી છે ત્યારે આ સંસ્થાને આપણે અભિનંદન આપવા જોઈએ. અને હું ચોક્કસ દાતાઓને પણ કહીશ કે આવી જે સંસ્થાઓ જે કાર્ય કરી રહી છે, આ પ્રાગ પર અહિંસા ધામ હોય કે આ આપણે મુંબઈમાંથી જે સંસ્થા આવી છે, એવી સંસ્થાઓને આપણે હેલ્પફુલ થવું જોઈએ. પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, પ્રાગ પર અહિંસા ધામ, મુંદ્રા, કચ્છ.